કરવામાં આવશે. બિલકુલ, આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જે ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું, તેમનો ઈરાદો શું હતો તેને લઈને હાલ સ્ટેટમેન્ટ નોટ કરવામાં આવશે અને ત્યારબાદ મૌલાના છે એમને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે. કારણ કે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું, આ વિડીયો કઈ જગ્યાનો છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે. અને જે રીતે તેમણે પરમિશન માંગી હતી ભડકાઉ ભાષણની નહીં પરંતુ નશા મુક્તિ માટે થઈને આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે તેવું કહેવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ પરમિશન લેવામાં આવી હતી. પરંતુ જ્યારે જાહેર મંચ પર આ મૌલાના આવ્યા ત્યારે તેમના મોઢામાંથી શબ્દો કંઈક બીજા જ નીકળી રહ્યા હતા. લોકોના બ્રેઇન વોશ કરવાનો તેમનો ઈરાદો હોય તે રીતે તેઓ ભડકાઉ ભાષણ કરતા અહીંયા જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ વિડીયો સતત વાયરલ થયો હતો અને ત્યારબાદ પોલીસની ટીમ એક્શનમાં આવી કાર્યવાહી કરવામાં આવી હતી. જે આયોજકો છે તેમને પણ ધરપકડ કરવામાં આવી છે, સાથે સાથે અન્ય બે લોકો છે તેમની પણ આ કેસમાં ધરપકડ થઈ છે. ત્યારે મૌલાના છે તેમને અહીંયા અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે અને હવે તેમનું આ નિવેદન લેવામાં આવશે કે તેમનો ઉદ્દેશ શું હતો આ ભાષણ કરવા પાછળનો, આ વિડીયો કઈ જગ્યા પરનો છે, વિડીયો કઈ રીતે વાયરલ થયો, શું પહેલેથી જ આ પ્રીપ્લાન હતું. તે તમામ પ્રકારના નિવેદનો છે તે અત્યારે અમદાવાદ ખાતે જ્યારે મૌલાનાને લાવવામાં આવ્યા છે ત્યાં નોંધવામાં આવશે અને અહીંયા કાર્યવાહી કરી અને મૌલાનાને સીધા જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે. ગુજરાત એટીએસ મુફ્તી સલમાનને અમદાવાદ લઈને પહોંચી છે અને આ દ્રશ્યો ત્યાંના અમદાવાદ એટીએસ ખાતેના અને ત્યારબાદ નિવેદન નોંધવામાં આવશે. અને ઉદયરંજન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, સતત અપડેટ્સ આપી રહ્યા છે. ઉદય, ભડકાઉ ભાષણ જે કર્યું હતું, જે જગ્યા હતી ત્યાંનો જે વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે હવે અહીંયા કેટલા સમય દરમિયાન આ મૌલાનાને રાખવામાં આવશે અને ક્યારે જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે? દીક્ષિતા, 31 જાન્યુઆરીના દિવસે સાંજનો આખો આ વિડીયો છે. જૂનાગઢની નરસિંહ સ્કૂલ જે આવેલી છે ત્યાંથી આ ભાષણ ભડકાવ આપવામાં આવેલું હતું. આ દ્રશ્યો આપણે સીધા દેખાય આપણે જોઈ શકીએ છીએ અત્યારે કે મૌલાના જે છે ગુજરાત એટીએસ ખાતે આવી ગયા છે. આ એ જ કચેરી છે જ્યાં અત્યારે મૌલાના જે છે સલમાન અઝહરી એને લઈ જવામાં આવેલા છે અંદરની તરફ. સ્ટેશનદારીમાં જે નોંધ કાયદાકીય આખી જે પ્રક્રિયા છે, કારણ કે મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી ઘાટકોપર ખાતેથી એની ધરપકડ કરવામાં આવેલી છે, તો કાયદાકીય પ્રક્રિયા જે છે પૂરી કરવામાં આવશે. પૂરી કર્યા બાદ તમે જોઈ શકો છો જૂનાગઢ પોલીસ પણ અત્યારે બીજી તરફ પોતાનું પોલીસનું વાહન લઈ અને પીએસઆઈ સાથેની એક ટીમ જે છે અત્યારે આવી પહોંચી છે. આ વાહન જ જે છે એ મૌલાના સલમાન અઝહરીને લઈ અને અહીંયાથી જૂનાગઢ ખાતે જશે બાય રોડ. એટલે સાંજના આજુબાજુ જે છે બની શકે છે કે આ પોલીસ જપ્તો જે છે આખો લઈ અને જૂનાગઢ ખાતે પહોંચશે. જૂનાગઢ ખાતે પહોંચ્યા બાદ જે છે કોર્ટની અંદર એને રજૂ કરવામાં આવશે. રજૂ કર્યા બાદ જે છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન જે છે એ આખા ફરિયાદ નોંધાયેલી છે, તો ત્યાં તપાસ ચાલી રહી છે. જૂનાગઢ પોલીસ આખા કેસની તપાસ કરી રહી છે. તપાસ થશે જે વિડીયો જે સ્થળ ઉપર બનાવવામાં આવેલો છે એ શું કાર્યક્રમ હતો, ખાસ કરીને આ કાર્યક્રમમાં એમને કોણે આમંત્રણ આપેલું હતું. જે ફરિયાદ નોંધાઈ છે એની અંદર કુલ 3 વ્યક્તિઓના નામ નોંધવામાં આવેલા છે. 2 વ્યક્તિઓની ધરપકડ જે જૂનાગઢ પોલીસે જે તે સમયે કરી લીધી છે. મૌલાના અઝર સલમાન જે છે એમની અઝહરી સલમાન જે છે એની ધરપકડ બાકી હતી. એની ધરપકડ ગુજરાત એટીએસે કરેલી છે અને અહીંયાથી લઈ અને જૂનાગઢ ખાતે પહોંચે ત્યારબાદ જે છે આગળની તપાસ શરૂ કરવામાં આવશે. જે પ્રમાણે ભડકાઉ ભાષણ આપવામાં આવેલું હતું તેને લઈને જૂનાગઢ પોલીસ તપાસ કરશે. થોડા સમયની અંદર જ અહીંયાથી હમણાં મૌલાના સલમાન અઝહરી જે છે એને લઈ અને બાય રોડ અહીંયાથી રવાના થશે. દીક્ષિતા, બિલકુલ. તે ઉદય, જે પરમિશન માંગવામાં આવી હતી તેમાં તો એવું કહેવામાં આવ્યું હતું કે નશા મુક્તિને લઈને અહીંયા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, તો પછી ભડકાઉ ભાષણ કેમ, આ કોઈ પ્રીપ્લાન હતો? જરૂરથી હવે જૂનાગઢ પોલીસની જે તપાસ છે જે મુદ્દાઓ રહેશે એ આ મુદ્દાઓ રહેશે. દીક્ષિતા, કે આખરે જે કાર્યક્રમ હતો એ નશામુક્તિને લઈને હતો, લોકો જે છે એકઠા કરવામાં આવ્યા હતા, આ બહાના હેઠળ એકઠા કરવામાં આવેલા હતા, તો પછી જાહેર જગ્યા ઉપર અને જાહેર સ્ટેજ ઉપરથી આવું ભડકાઉ ભાષણ જે છે આપવા પાછળનો ઈરાદાનો શું હતો, શું ગુજરાતની અંદર ફરી એક વખત એને વાતાવરણ બગાડવા માટેનો ઈરાદો હતો કે નહીં, પ્રી પ્લાનિંગ હતું કે નહીં, કોઈના ઈશારે કરવામાં આવેલું છે કે નહીં, આ મુદ્દાઓ ઉપર જે છે ખાસ કરીને તપાસ જૂનાગઢ પોલીસ જે છે એ કરશે. બિલકુલ, આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો હાલ તો અમદાવાદ ખાતે આ મૌલાના છે તમને લાવવામાં આવ્યા છે અને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે. પોલીસ દરેક બાબતને લઈને તપાસ કરી રહી છે હાલ.